ત્યાં જે ગૌરક્ષકની પરિસ્થિતિ ખરાબ છે એમને મદદ કરો. ઠીક છે, એ ગાયના નામ પર પૈસા લઈને મદદ કરવાનો હતો, ન કરતા તમારા ખિસ્સામાં તમારી તેવર હોય તો જ કરજો, બાકી આના પરિવારને તમે પાપમાં ન લાગતા. એના પછી આજે ભરતભાઈ વૈષ્ણવ એના પર બે ત્રણ હુમલા થયા, અને આજ હજુ બે મહિના પહેલાની વાત છે, નવસારીના ગૌરક્ષક ને ભરતભાઈ ભરવાડ ખુદ પિકઅપ ચલાવતા હતા, કસાઈ હોય ઠોકાઠોકીમાં ભરતભાઈની પિકઅપ પલટી ખાધી અને નવસારીના એક માણસનું આખું જરબુ ફ્રેક્ચર થઈ ગયું, અંદર આખા ફ્રેક્ચર થઈ ગયા, 40 દિવસે મોઢે બોલ્યો છે એ નવસારી જઈ આજે આવી શક્યો નથી. એક ભાઈના પગમાં ફ્રેક્ચર થયું છે, આ જયભાઈ છે એના હાથમાં ફ્રેક્ચર થયું છે, પણ એમને મદદ કરવાની તો વાત દૂર રહી, એમના ઘરે કોઈ સમાચાર પૂછવા નથી જતું. અને હું જ્યારે મારા ઘરથી નીકળ્યો છું, મારા પરિવારે કીધેલું છે કે તને કોણ મદદ કરશે તું જાય છે, મેં મારા પરિવારને કીધું હું મારા ધર્મ મારા ભગવાનને ઉપર જઈને જવાબ આપવો છે એટલે હું જાઉં છું, મારે કોઈ મારા ઘરે આવે એના માટે હું નથી જતો, ભલે મારા ઘરે કોઈ ન આવતા હું મરી જાઉં તો કોઈ ન આવતા, પરંતુ બીજાના ઘરે જજો, બધાના હોસલા અમારા જેવા મજબૂત નથી હોતા, અમારા ગુરુ હું જે હોય સોપું કહું સાધનભાઈ અમને એટલા મજબૂત બનાવેલા છે કે કદાચ કસાઈ એમ કહેશે કે અમે કે ચાલ આજે હું તને મારી નાખવાનો છું ગાડી કાઢવાનો, તોય અમને કહેશે કે અમારી ટીમ રેડી છે અમે જશું જે થવું હોય તો ભલે થાય. અને હું બોલું છું ને હું મારા માટે નથી કહેતો, કોઈ પણ એ સુરતના બેઠા હોય તો પૂછી લેજો, ભરત ભરવાડ માટે આજે 1.5 કરોડ રૂપિયાનું ઇનામ છે બાઠેનામાં, બાઠેનાની એક મસ્જિદમાં આ લોકોને મોલવીએ ઘોષણા કરી છે કે ભરત ભરવાડને ઉડાડી રાખો તમારી ગૌરક્ષા બંધ થશે 1.5 કરોડ, એ કસાઈના બાપની તાકાત નથી, જ્યાં સુધી અમારી ટીમ હાજર છે ભરત ભરવાડને હાથ અમારા ભરત ભરવાડનો વાળ વાંકો છો તો એના ટાટિયા ઘરે જઈને મારશું, આ હું સુરેશ પુરુષ બ્રાહ્મણ નો દીકરો હિન્દુ નો દીકરો કહું છું. અને આ ભરત પરશુરામ બોલ રહા હૈ, પરશુરામ તાળીઓ સે બતાઓ, બ્રાહ્મણ ને દીકરો છું પણ ગુણ ક્ષત્રિય ના છે, મને વેદ પુરાણ વાંચતા નથી આવડતું પણ શસ્ત્ર ચલાવતા આવડે છે, એટલે ભરતભાઈ તમારા માટે સુરેશ પુરુષ ગમે ત્યારે અડધી રાતે ઉભો રહેશે, કોઈ ટેન્શન ન લેતા, જય ગો માતા. મિત્રો